સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બોખમાંથી પ્રાંતિજના જીસમની મૃત હાલતમાં લાશ મળી. તળાવમાં લાશ હોવાનું વાયુવેગે પસરી જતા લોકોના ટોળી ટોળા તળાવ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ બગમાં પાણીમાં લાશ જેવું દેખાતા વાયુ વેગે સમાચાર પ્રસરી જતા તળાવ પાસે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને દોડી આવેલ ટોળામાંથી કોઈએ પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક તળાવ પાસે દોડી આવી હતી અને પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બોખમાં પાણીમાં રહેલ લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. તો મૃતક કિશમ પ્રાંતિજ નાનું ભાગે ઉવીટ વિસ્તારમાં આવેલ નાના વાસનો જ રહેવાસી જગાજી કારાજી મકવાણી ઉંમર વર્ષ 45 અને તેઓને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું અને મૃતક છેલ્લા 2 દિવસથી ઘરે આવેલ ન હતો. તો પ્રાંતિજ પોલીસે મૃતકની લાશને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી હતી. તો પ્રાંતિજ પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતક તળાવ પાસે ગયો હોય અને તેઓનો પગ લપસી ગયો હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જીર રાવલ છે, ડેસીવી પ્રાંતિજ.